આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય તેની સાથે સાથે જ ભારત રત્ન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. તે નિમિત્તે જ કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સાથે જ ઇન્દિરા ગાંધીજીની 39મી પુણ્યતિથિ છે. તે અંતર્ગત શહેર કોંગ્રેસ કાર્યાલય લકડીપુલ દાંડિયા બજાર સ્થિત ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિના ભાગરૂપે જ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ તેઓને હાર અર્પણ કરવામાં આવ્યો છે. સાથે જ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા. ના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજના દિવસે ખાસ ઇન્દિરાજીને આપણે યાદ કરીએ, એમના દ્વારા કરેલા એમના કામો, એમનું વ્યક્તિત્વ, એમની કાર્ય કરવાની શૈલી, એમને આપણે યાદ કરવા જોઈએ. કારણ કે એવા ઘણા બધા કામો આ દેશ માટે કર્યા, પણ મહત્ત્વના કામો જો આપણે વાત કરીએ તો ખરેખર જે 1971માં પાકિસ્તાનને જે ધૂળ ચટાડી અને સાચા અર્થમાં જેને કહેવાય કે ભાઈ સબક શીખવાડ્યો આ દેશમાં, ઇતિહાસમાં, એવા ઇન્દિરાજી ગાંધી હતા ત્યારે પ્રધાનમંત્રી. જે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને જેમના અધિકારોના હક મળવા જોઈએ એ હરિયાળી ક્રાંતિના માધ્યમથી ઇન્દિરાજીએ લોકોને આપ્યા. મહિલા સશક્તિકરણનું પોતે એક ઉદાહરણ હતું, એટલે મહિલા સશક્તિકરણમાં પણ એમને બહુ મોટો એમનો સી ફાળો. અને આવા ઘણા બધા કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા જેનો લાભ આજે પણ દેશની પ્રજા લઈ રહી છે અને આવનાર દિવસો પણ આ લાભ લોકોને મળશે. ત્યારે આવી વિભૂતિને આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સશક્ત નમન કરીએ છીએ.